અડીખમ ગુજરાતના દર્શકોને નમસ્કાર. આ દ્રશ્યો છે સંતરામપુર શહેરના નરસિંહપુર પાસે આવેલ ગાંધી મોટર્સ નામના હોન્ડા બાઇક શોરૂમના, કે જ્યાં રાત્રિના સમયે ભીષણ આગની ઘટના બની હતી, જેમાં અંદાજિત 100 જેટલી બાઇકો અને શોરૂમમાં રાખેલી એસેસરી, સ્પેરપાર્ટ, ઓઇલ સહિતની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ચૂકી હતી. સ્થાનિકોએ જણાવ્યું કે અમને અહીંયા આગ લાગી એવો કોલ આવતા અમે પાણીનું ટેન્કર લઈ દોડી આવ્યા હતા અને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અંદાજિત 4-5 જેટલા પાણીના ટેન્કરો વડે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. તો અન્ય સ્થાનિક જણાવી રહ્યા હતા કે સંતરામપુર નગરપાલિકામાં ફાયર ફાઈટર બગડેલી હાલતમાં હોવાને કારણે 50 કિલોમીટર દૂર છેક જાલોદથી અને લુણાવાડા ખાતેથી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવી પડી હતી અને તેમને આવતા 3 કલાક જેટલો સમય લાગ્યો હતો. એટલા લાંબા સમયમાં આગ શોરૂમમાં બધે જ પ્રસરી ગઈ હતી, જેના કારણે શોરૂમના માલિકને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. સંતરામપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર કામ ન લગતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજે સંતરામપુર નરસિંહપુર ખાતે ગાંધી મોટર હોન્ડા શોરૂમની અંદર આગ લાગી હતી, જેની અંદર આશરે 100 ઉપર બાઇકો સળગીને ખાખ થઈ ગઈ છે. સ્પેરપાર્ટ તેમજ ઓઇલ જેવી વસ્તુઓ પણ બળીને ખાખ થઈ ગઈ છે, જેનું ભારે નુકસાન આજે જોવા મળ્યું છે અને આગનું પ્રમાણ પણ બહુ વિરાટ જોવા મળ્યું હતું. સ્થાનિક લોકોના મદદ દ્વારા, સ્થાનિક ટેન્કરો દ્વારા, સ્થાનિક લોકોના મદદ દ્વારા આ આગને બુઝાવવામાં આવી હતી અને જે તંત્ર દ્વારા જે મદદ મળવી જોઈએ એ નથી મળી અને સંતરામપુર નગરપાલિકાનું જે ફાયર બ્રિગેડ હોવા છતાં એ બંધ હાલતમાં પડેલ છે, જે સ્થાનિક દ્વારા પૂછવામાં આવ્યું પણ એ બગડી ગયેલી હાલતમાં છે એવો ઉડાવ જવાબ મળેલો છે. તંત્ર પણ ઘોર નિંદ્રામાં જોવા મળ્યું. સંતરામપુરથી દૂર 50 કિલોમીટર જાલોદ અને લુણાવાડાના ફાયર બ્રિગેડ આવ્યા પણ છેલ્લા 3 કલાક પછી આવ્યા, જે આગ ઉપર કાબૂ મેળવ્યા પછી પણ એ આવ્યા છે, પણ સંતરામપુર નગરપાલિકાનું ફાયર બ્રિગેડ આવી પહોંચ્યું નહોતું અને તંત્ર અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ઘોર નિંદ્રામાં આજે જોવા મળ્યા સંતરામપુર નગરપાલિકાના. અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.